કેમ છો મિત્રો, આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ ડ્રાયફ્રૂટ માવાના મીઠા ઘૂઘરા. જો તમે ઘરે ઘૂઘરા બનાવતા હોય અને ઘૂઘરા બરાબર બનતા ના હોય કે સ્ટફિંગ બરાબર માપનું ટેસ્ટી બનતું ના હોય અથવા ઘૂઘરાને વાળવાની રીત ફાવતી ના હોય તો મેં મારા આ વિડીયોમાં બધી ટિપ્સ અને ટ્રિક્સ શેર કરી છે. અને આ તમે આ રીતથી બનાવશો ને તો ઘૂઘરા પરફેક્ટ ખસ્તા ડ્રાયફ્રૂટ માવાથી ભરેલા બનશે, જેને તમે 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. કેમ છો મિત્રો, હું છું કલ્પના, મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂઆત કરી લઈએ. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. ઘૂઘરા બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું. એના માટે મેં કથરોટ લઈ લીધી છે અને એમાં 1.5 કપ આપણે મેંદો લઈશું. આ 1 કપ છે અને આ 1/2 કપ છે. ટોટલ 1.5 કપ લઈશું. ચપટી મીઠું નાખીશું. મોણ માટે 3 મોટી ચમચી ઘી લઈશું. મોણનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવાનું છે. ઘીની જગા પર તમે તેલ પણ લઈ શકો છો, પરંતુ ઘીથી એકદમ ખસ્તા થશે અને એનું પડ પણ એકદમ સરસ બનશે. ઘી નાખીને આપણે સરસ એને મિક્સ કરી લેવાનું છે. હાથથી મસળીને ઘી અને લોટને સરસ ભેગો કરી લઈશું. જુઓ, મેં સરસ મિક્સ કરી લીધું છે અને આ રીતનું મુઠ્ઠી પડતું આપણું મોણ હોવું જોઈએ. જુઓ, આ મુઠ્ઠી બંધાઈ જવી જોઈએ. હવે થોડું થોડું પાણી લઈને આપણે પરોઠા જેવો લોટ બાંધી દેવાનો છે. બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં એવો. એટલે થોડું થોડું પાણી લઈ લોટ બાંધી દઈશું. જુઓ મિત્રો, લોટ બંધાઈ ગયો છે ને, તમે જોઈ શકો છો આટલો સોફ્ટ હોવો જોઈએ. એમાં થોડું ઘી લગાવીશું ઉપર અને એને કેળવી લઈશું. જુઓ, લોટ આપણો બંધાઈ ગયો છે. હવે એને ઢાંકીને 10-15 મિનિટ માટે રહેવા દઈશું. ત્યાં સુધી આપણે સ્ટફિંગ બનાવી લઈએ. હવે ઘૂઘરાનું સ્ટફિંગ બનાવવા માટે મેં અહીં 1 કપ માવો લીધો છે, છીણીને લઈ લીધો છે અને થોડો દબાવીને લીધો છે. વજનમાં જોઈશું તો 150 ગ્રામ જેટલો હશે. એને આપણે ધીમા તાપે શેકી લેવાનો છે. મેં અહીં દૂધનો માવો લીધો છે અને મોડો માવો લીધો છે. તમે ચાહો તો, તમારી પાસે માવો ના હોય તો તમે મિલ્ક પાવડરમાંથી પણ બનાવી શકો છો. એની રેસીપી મેં મારા ચેનલ પર મૂકી છે, તમે જોઈ શકશો. એમાં જુઓ, માવો સરસ સોફ્ટ થઈ ગયો છે અને શેકાઈ પણ ગયો છે અને એમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. હવે એને આપણે બાઉલમાં કાઢી લઈશું. એક આ રીતનો મોટો બાઉલ લઈ લઈશું અને એમાં જ બધું આપણે શેકી શેકીને કાઢી લઈશું. માવાને કાઢી લઈએ. હવે ફરી એ જ પેનમાં 1/2 નાની ચમચી ઘી લઈશું અને મેં અહીં 1/4 કપ જેટલા કાજુ, બદામ અને પિસ્તાને ઝીણા ઝીણા સમારી લીધા છે. તમે ચાહો તો આખા શેકીને પછી મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો, પરંતુ મને આ રીતના ટુકડા ગમતા હોય છે તો એને પણ આપણે ધીમા તાપે એકદમ સરસ ક્રિસ્પી કરી લેવાના છે. ડ્રાયફ્રૂટ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો અને આ રીતે તમે શેકીને નાખશો ને તો એનો ટેસ્ટ અને ક્રંચ બંને સરસ આવશે. જુઓ, લગભગ 1.5-2 મિનિટ થઈ ગઈ છે ને મેં ધીમા તાપે એને સરસ શેકી લીધા છે. હવે આ સ્ટેજ પર આપણે કોપરું નાખીશું. મેં અહીં છીણેલું કોપરું લીધું છે, જે વાટી આખી આવે છે ને એ છે. તમારી પાસે ના હોય તો તમે ડેસિકેટેડ કોકોનટ લઈ શકો છો. અને એને પણ આપણે લગભગ 1/2-1.5 મિનિટ માટે શેકીશું. કોપરું તરત જ શેકાઈ જતું હોય છે. જુઓ, કોપરું શેકાવાની સરસ સુગંધ પણ આવી ગઈ છે અને થોડું પિંક પણ થઈ ગયું છે. હવે આને પણ આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને જે માવો કાઢ્યો છે એ જ બાઉલમાં લઈ લઈશું. હવે એ જ પેનમાં 1 મોટી ચમચી ઘી લઈશું. ઘી ગરમ થાય એટલે મેં અહીં 1/4 કપ રવો લીધો છે, એ નાખીશું અને એને પણ આપણે ધીમા તાપે શેકવાનું છે. રવો સરસ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. જુઓ મિત્રો, આપણો રવો સરસ શેકાઈ ગયો છે અને સુગંધ પણ આવી રહી છે. મેં એને એકદમ ધીરા તાપે શેક્યો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે ભેગી કરી દઈશું. સોજીને આપણે માવો અને જે આપણા ડ્રાયફ્રૂટ શેકીને રાખ્યા છે એમાં નાખી દઈશું, મિક્સ કરી લઈશું. એમાં હવે બધું આપણે સરસ મિક્સ કરી લઈએ. મેં સોજી થોડીક જ લીધી છે, તમે વધારે પણ લઈ શકો છો. બસ મને ખાલી બાઇન્ડિંગ માટે જ જોઈતું હતી સોજી, કારણ કે માવો આપણે વધારે લીધો છે અને મેં ડ્રાયફ્રૂટ પણ વધારે નાખ્યા છે અને હજી ખાંડ અથવા જે આપણે નાખીશું સ્વીટ એ પણ આવશે, એટલે ઘણું બધું થઈ જશે. જુઓ મિત્રો,
સોજી, માવો અને ડ્રાયફ્રૂટ સરસ મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે બીજી સામગ્રી નાખી લઈશું. મેં અહીં 2 મોટી ચમચી કિસમિસ લીધી છે, એટલે કે દ્રાક્ષ લીધી છે, એ નાખીશું. સાથે 1 નાની ચમચી મેં એલચીના દાણા લઈ લીધા હતા અને એને કૂટી લીધા હતા, એના ટેસ્ટ ખૂબ જ સરસ આવે. તમે એલચીનો પાવડર બી નાખી શકો છો. અને સાથે 1/4 ટીસ્પૂન જાયફળ નાખીશું. તમને જો જાયફળ પસંદ ના આવે તો સ્કીપ કરી શકો છો, પરંતુ એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું. જુઓ, બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે એમાં આપણે ગળપણ નાખી દઈએ. હવે મીઠાશ માટે તમે દળેલી ખાંડનો ઉપયોગ કરી શકો છો, પરંતુ મેં આજે થોડું હેલ્ધી બનાવવા માટે ખડી સાકરનો ઉપયોગ કરું છું. 1/4 કપ ખડી સાકર લીધી છે મેં. તમે ખડી સાકરની જગ્યા પર જે આ ગુડ ચીની મળતું હોય છે એ પણ તમે લઈ શકો છો. જો ડાયાબિટીસવાળા હોય અથવા કોકને ભાઈ સુગર ખાવાની ના હોય અથવા હેલ્થ કોન્શિયસ હોય તો તમે આ ગુડ ચીની એટલે કે ગોળનો પાવડર પણ લઈ શકો છો. હું આજે ખડી સાકર લઉં છું, તો એને આપણે મિક્સરમાં લઈ લઈશું અને પીસી લઈશું. 1/4 કપ લીધી છે. જુઓ, મેં ખડી સાકરનો પાવડર કરી લીધો છે. આપણું આ મિશ્રણ ઠંડુ થાય પછી જ એમાં નાખવાની છે. જુઓ મિત્રો, આપણું મિશ્રણ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે જે દળીને સાકર રાખી છે એ મિક્સ કરી દઈશું. મીઠાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. મેં 1/4 કપ લીધો છે, તમે વધારે અથવા ઓછું પણ કરી શકો છો. બધી સાકર નાખી દીધી છે અને હવે આપણે એને મિક્સ કરી લઈશું સરસ. જુઓ, આપણું ઘૂઘરાનું સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. આ સ્ટેજ પર તમારે ચાખી લેવાનું. જો તમને ઓછું મીઠું લાગતું હોય તો તમે એમાં ઉમેરી શકો છો. હવે ઘૂઘરાને આપણે ભરી લઈશું. લોટને જોઈ લઈએ આપણે અને થોડો મથળી પણ લઈશું. જુઓ, સરસ લોટ થઈ ગયો છે. હવે એમાંથી તમને જે સાઇઝના ઘૂઘરા જોઈએ તમે એ સાઇઝના બોલ બનાવી લો. મને થોડા નાના નાના જોઈએ છે, એટલે હું નાના નાના આ રીતે આપણે પૂરી બનાવીએ છીએ એટલા બોલ બનાવી લઈશ. પાટલી વેલણ લઈ લઈશું અને એક બોલ લઈ લઈશું અને પૂરીને વણી લઈશું. બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં એવી વણવાની છે. જુઓ, પૂરીને મેં વણી લીધી છે. જુઓ, તમે આ રીતની પાતળી અને આટલી મોટી આપણે વણી લેવાની છે અને એને આ રીતે હાથમાં રાખીશું અને એમાં સ્ટફિંગ ભરીશું. તમને જેટલું જોવે તમે ભરી શકો છો, પણ ધ્યાન રાખવાનું છે કે ભરતી વખતે ફાટે નહીં. આ રીતનું પહેલે એને આપણે સાઈડથી, જો લોટ તમારો કઠણ હોય તો એને પાણી નાખીને તમે ચોંટાડી શકો છો. પહેલે બંને સાઈડથી ચોંટાડી દેવાનું. જુઓ, અને આ રીતે પછી ધીરે ધીરે ઉપર પણ લઈ લેવાનું. પછી આ રીતે નીચે લાવી અને એને સરસ પ્રેસ કરી દેવાનું. જુઓ, મેં સરસ પ્રેસ કરી લીધું છે. હવે એને ઉપાડી લઈશું અને ફરીથી અંદર પોલો ના રહે એ વાતની ધ્યાન રાખજો. અને હવે એને આપણે કાંગરી વાળીશું. આ જે ઉપરનો ભાગ છે એને આ રીતે લઈ લેવાનો અને એને સહેજ નખથી દબાવીને બહાર કાઢવાનો. જુઓ, અને આ રીતે કરતું જવાનું. જુઓ, એકદમ ઇઝી છે. તમે 1-2 વખત ટ્રાય કરશો તો થઈ જશે. જેટલી નજીક નજીક લેશો એટલી વધારે સારી આવશે. જુઓ, બની છે ને પરફેક્ટ. એની કાંગરી જુઓ. જો તમને કાંગરી ના આવડે બનાવતા તો હું તમને એક સિમ્પલ રીત પણ બતાવું છું, અથવા તમારી પાસે આ ઘૂઘરાના સાચા હોય તો તમે એમાં પણ ભરી શકો છો. હું તમને બીજું પણ બતાવું. જુઓ, મેં બીજી રોટલી પણ વણી લીધી છે. એમાં પણ આપણે થોડું સ્ટફિંગ નાખીશું અને એને દબાવી દઈશું. પહેલે આ સાઈડથી તમે એને બંધ કરી દો અને પછી આ સાઈડથી અને પછી પ્રેસ કરતાં કરતાં ઉપરથી પણ બંધ કરી દેવાનું. જુઓ, હવે નીચે આ પ્રેસ કરીને આ રીતે પ્રેસ કરીને માર્કેટમાં આ રીતની ચમચી મળતી હોય છે ઘૂઘરા ભરવાની, તમે એનાથી એને કટ કરી શકો છો. જુઓ, આ રીતનું જે એક્સ્ટ્રા છે એ કાપી કાઢો અને તમારા ઘૂઘરા રેડી થઈ જશે. જુઓ, અને બીજી રીત બતાવું છું તમને. હું ફોક લઈ લેવાનું અને આ રીતે ઘૂઘરા ભરીને પછી એને ડિઝાઇન તમારે આપવી હોય તો આ રીતે તમે કરી શકો છો. જુઓ,
જુઓ આ રીતની ડિઝાઇન પણ થઈ જશે. તમે સાચામાં પણ બનાવી શકો છો અને આ મેથડથી પણ બનાવી શકો છો. આ જ રીતે આપણે બધા જ ઘૂઘરા બનાવી લઈએ. જુઓ હું બીજી વખત તમને કાંગરી પાડતા બતાવું છું. આ રીતે એકદમ પાતળું એને કરી નાખવાનું છે લોટને. જુઓ નહીં તો પછી બહુ જ બહુ લોટ રહી જશે, અને એક્સ્ટ્રા હોય એને થોડો થોડો કાઢી લેવાનો. આ રીતનો એક્સ્ટ્રા કાઢી લીધા બાદ ઉપરથી આપણે સ્ટાર્ટ કરીશું. જુઓ આ રીતે, અને એકદમ નજીક નજીક તમારે એને પ્રેસ કરવાનું છે. આ લોટને ખેંચીને બહાર લેવાનો અને પ્રેસ કરવાનો. જુઓ આ રીતે ધ્યાન રાખવાનું કે આ પડ તમારું બહુ જાડું ના થઈ જાય. જુઓ બન્યા છે ને એકદમ પરફેક્ટ. આ જ રીતે બધા જ ઘૂઘરા બનાવી લઈએ. મિત્રો આપણા ઘૂઘરા મેં બધા જ વણી લીધા છે. હવે મેં તેલને ગરમ કરી દીધું છે. તેલ આપણું બહુ ગરમ ના હોવું જોઈએ, મીડિયમ ફ્લેમ પર ગરમ કરવાનું છે, અને એમાં આપણે ઘૂઘરાને ફ્રાય કરી લઈશું. જો તેલ એકદમ ગરમ હશે ને તો તરત જ એના પર પરપોટી આવવા માંડશે, એટલે તેલ તમારું, જો તમારે સ્કિન એની એકદમ પ્લેન રાખવી હોય તો તેલ બહુ ગરમ નહીં રાખવાનું. એકી સાથે આપણે પાંચ છ નાખી દઈશું અને એને ધીમા તાપે આપણે ફ્રાય કરી લેવાના છે. ધીરે ધીરે તમારા ઘૂઘરા ઉપર આવે ને એટલું તેલ હોવું જોઈએ. ઉપર આવી જાય પછી એને આ રીતે ફેરવતા ફેરવતા આપણે સરસ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે. પલટાવતા રહેવાના છે. જુઓ મિત્રો સતત ફેરવતા લગભગ 7 મિનિટ થઈ ગઈ છે, અને જુઓ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. મને કલર બહુ ડાર્ક નથી જોઈતો, એટલે મેં એકદમ ધીમા તાપે એને ફ્રાય કર્યા છે. તમે જોઈ શકો છો સરસ ગુલાબી કલર આવી ગયો છે અને સરસ ક્રિસ્પી પણ થઈ ગયા છે. જુઓ આપણા ઘૂઘરા ફ્રાય થઈ ગયા છે. તમે જોઈ શકો છો કલર, જુઓ કેટલો સરસ આવ્યો છે. બસ મને આવો પિંકીશ કલર જ જોઈએ છે. એને આપણે કાઢી લઈશું અને આ જ રીતે બધા જ ઘૂઘરાને આપણે ફ્રાય કરી લઈશું. જુઓ અમે બીજી વખતના પણ ઘૂઘરા નાખી દીધા છે, અને એને પણ આપણે સરસ ફેરવતા ફેરવતા ક્રિસ્પી થઈ જાય ને થોડા ગુલાબી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. જુઓ મિત્રો આપણા બધા જ ઘૂઘરા મેં ફ્રાય કરી લીધા છે, અને તમે જોઈ શકો છો, જુઓ કલર જુઓ એનો, અને એકદમ પરફેક્ટ બન્યા છે. મને એકદમ ડાર્ક કલર નહોતો જોઈતો, તમે જુઓ, અને બધા સરસ ફૂલ્યા છે અને ફાટ્યા પણ નથી. તમે જો આ રીતે બનાવશો ને તો સહેજ પણ નહીં ફાટે અને એકદમ સરસ બનશે. આ ઘૂઘરાને તમે 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તહેવારોમાં દિવાળીમાં ખાસ આપણે ઘૂઘરા બનાવતા હોય છે. આગળ પણ મેં મારી ચેનલ પર 2 ઘૂઘરાની રેસીપી મૂકેલી છે, સોજીના ઘૂઘરા અને બીજો ઘૂઘરા પણ મૂક્યું છે માવાની, તમે એ પણ જોઈ શકો છો. અને આ રેસીપી પણ તમને ગમી હોય તો ટ્રાય કરજો. હવે આપણે એમને સર્વ કરી લઈએ. જુઓ મિત્રો મેં ઘૂઘરાને સર્વ કરી લીધા છે, તમે જોઈ શકો છો. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું છે. હું તમને એક તોડીને પણ બતાવીશ. જુઓ પરફેક્ટ કાંગરી પણ આવી છે, અને તોડ્યા પછી તમે જોજો એકદમ ક્રિસ્પી અને એકદમ માવાથી ભરેલા છે, તમે જુઓ, અને એકદમ ટેસ્ટી પણ છે. તો મિત્રો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. તમારું ધ્યાન રાખજો. આવજો.